ઓ હે, કેવા મસ્તીના ફોટા આવ્યા હે. આમ તો જો આ ભગેડી તો મારી પાસે કાઈ ન લાગે, કાગડો દૈથરું લઈ ગયો એવું લાગે હે. આ નસીબ હારા હે એના કે હું એના હાથમાં આવી ગઈ. અરે રે નકર, મેં તો કેવા કેવા વરના સપના જોયા તા. અરે રે અરે, આ લોકો ક્યાં રહેતા હશે? હું ઈ જ લોકેશન ગોતું, મારા મમ્મી નું લેલું જ. હા મળ્યું ના? હજી નથી મળતું. આગળ જવાનું કે આગળ આગળ. હા હા, ચાલો ને જઈએ રે મારા દેર ના ઘરે રે બેટા. હા કઈ નથી કઈ નથી, ચાલો ને જઈએ રે મારા દેર ના ઘરે. અરે આ વામ બેટા, લાગ્યું મને ના હવે નહીં લાગે. ચાલો હા, ફોન ફોન કરો ને. આ તો મારે તો કોઈ જેઠાણી ભટકી છે. હાલો 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 કરે હે ને, તોય નથી હમે જવાબ દેતા. બોલો પણ મારો હાથ જોવાનો પેલા એને સેલી ઉપાડી હે, તારે ઉપાડી હે કઈ? પણ તું તો પૈણેલો છો, હું વાંઢો છું, મને તો જોવા દે. આ એ વાંઢો હારો છો, હું પૈણેલો છું એટલે ઉપાડી. તું પેલા બેસી જા. નથી બે આઈ એમ બેસી પેલા મારો હાથ ભઈ દિયો ને. આમ રાખને કયો કાળો હાથ? પણ હું બેઈને જોઈ દઉં છું, પણ ભગેડે શાંતિ. તું પૈણી ગયો તો તારે હું છે? હું વાંઢો છું એટલે જ ઉપાડી છે. પેલા મારું પતાવો એમ કહું છું. અરે ઓમ શાંતિ 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 નહીં રે, મારું પેલા પતાવો. ગ્રહણ કરો નહીં બે હું તમે જોઈ દીધું લગ્ન થઈ ગયા. હવે એ જ લગ્ન મારે એના છુટકારો મેળવવો છે. કંટાળી ગયો છો, જોવો કયા પ્રભુ.
હે પ્રભુ, આ કોઈના લગ્ન નથી થતા એટલે તડપે છે, અને આના થઈ ગયા છે એટલે છૂટું જ કરવા માટે તડપે છે. વાલા બતાવો ને તમે, પણ તારે ઐશ્વર્યા રાય જેવી ઘરવાળી છે તો તારે શું દુઃખ છે? એ કેટલું દુઃખ છે એની વાત પૂછમાં. ક્યાંય જવું પૂછીને જવું, એના કયામાં રહેવું, ઈ કેમ કરવું? મારે નથી પોહાતું. પેલા મારો હાથ જોઈ દે, જો કારો હાથ મારું પેલા કઈ કેઠો કરો. જો આ ફોન એનો જ આવ્યો લગભગ. કેનો ફોન છે? જો એનો જ છે. એમ જોવો તમે છે ને, કેટલી ઉપાધિ છે મારે, પણ ઉપાય ને એનાથી બે શું બાયરી છે. સમજો, સ્પીકર માં રાખજે એટલે અમે સાંભળીએ. કેવો ત્રાસ છે તારી ઘરવાળી નો? સાંભળો તમે ખાલી, આ સ્પીકર રાખ. આ તમારા કરેલા હું ભોગવું છું. હાલો, કેમ મારો ફોન ઉપાડતા આટલી વાર લાગે છે? પા ઉપાડ્યો તો ખરા, મારો ફોન પેલી રીંગે જ ઉપાડી લેવાનો. પણ ગિંજામાં ઊંડો હતો ગિંજો, એટલે કાઢવામાં વાર લાગે ને. હા, ઈ તો મને ખબર જ છે, સમજી ગયા. અરે મારે ઓલું વાળ સીધા કરવાનું મશીન લેવા જવું છે. આમ તો જો મારા વાળ કેવા ચિથરા જેવા થઈ ગયા છે, પછી ઓલા કરકરિયા કરવા છે, પરમદી હગાઈમાં ન જવું. પણ હજી તો હું ન્યાથી બહાર નીકળું, આમ ગયો કારખાના બાજુ, તારે ઉપાડો આવી જાય. ઈ વાત ના ત્યારે માંડી વાર ને. એમ કઈ નો માંડી વરાય, સમજી ગયા, જલ્દી ઘર ભેગી ના થાવ. એની ઘરવાળી થી બીએ છે. અને આવા ખીખિયાટા કોણ કરે છે બાજુમાં? હે, આ કોણ દાંત કાઢે છે બાજુમાં? એ ભાઈબંધ છે. હા, ભાઈબંધ પાસે ઊભો રહેવાનો ટાઈમ છે, ઘર ભેગી ના થાવ પાછા. હાલો 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 હાલો, મને બધું બહાર લેવા લઈ જવા લો. કારખાને જતો તો હલીન તા આવડા ભેગા થઈ ગયા. મને કે સા પાણી પીતો જન બે હતો જન અહીંયા. આ રેવા દે, હવે રેવા દે, આમ ઘર ભેગી ના થાવ. હવે કારખાને નથી ગયા ને, એટલે આમ ઘર ભેગી ના થાવ ને પાછા આવો. હાલો આવું હું વાંધો નહીં, જલ્દી આવો. હા હા હા, હાલો આવો. હા, જો કેટલો ઉપાડો છે, મને કેટલા ધીમ કરી દો. હવે બધું કામ થઈ જાય પણ છે ને, ખર્ચો થાય, ખર્ચો કરવો છે, પણ આનામાં છૂટવું છે. આ છૂટું થઈ જાય પણ 51,000 નો ખર્ચો થાય, તારે એવી વિધિ કરી દઉં ને. મારી વાત સાંભળો, હું અત્યારે જાઉં છું, એનો ફોન આવ્યો, એ 51-52 દેવા, પણ અત્યારે ટાણે ઘરે નહીં પહોંચું ને તો મારો મરો. હું જાઉં છું ઘરે, બાયડી થી હું બેસ. હવે જીરાણી, હા આ તો જોયું, હા કેવો ડરે છે. હવે આપણે હારેનો પીછો કરીએ. હા હા, આપણે જાણવા મળે હકીકત શું છે. આપણે જોઈએ હકીકત શું છે, આ ભગડીનો વાંક છે કે છે. હું હાલતા હું શું કહું છું, હવે અહીંયા કાંઈ આજુબાજુ કાંઈ મળે એવું દેખાતું નથી. તારા પપ્પાને ફોન કર. હેલો, એ હા દયા ભાભી. એ ભાભી નથી બોલતો પપ્પા, બિલકુલ બોલું હું. એ બોલ. એ આ કઈ મળતું નથી પપ્પા, તમારું ઘર. એ ક્યાં હો તું? અમારિયા બાબુને ફોન આપું. એ દે. હા હા, હેલો. એ બોલો બોલો ભાભી. જય જીનેન્દ્ર. જય જીતેન્દ્ર. નીચે જમીન અને એકદમ કાચો 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 રસ્તો, અને આજુબાજુ બહુ બધા ઝાડવા છે, એ પણ કાંટા વાળા. સપ્લા પહેર્યા હેન તમે? અમે બે ચપ્પલ તો પહેર્યા જ છે. તમે મારી વાત ને સાંભળો ને, એ ઉપર આકાશ હેઠે ધરતી, બાજુ લીમડો, આ બાજુ બોયડી, ઓલ બાજુ ઓલું, બધે ગામડામાં આવું જ હોય. કઈ ખરખું નિશાની દો તો તમને હું તેડવા આવું. નિશાની નિશાની, હા સાંભળો. હા, અહીંયા બાજુમાં એક બહુ મોટો લીમડો છે. હા, મોટો જબર લીમડો છે. અરે એમાં લીંબોડી પણ છે. એ તો દાંતણ કરી લે લીમડાનું. લોકેશન મોકલો એટલે હું તમને તેડવા આવું. શું લોકેશન? લોકેશન
હા પણ સાંભળો, અહીંયા આજુબાજુ કે દુકાન નથી, અને હા અમે લઈ પણ લઈએ, પણ મોકલાવ કોની સાથે? અરે બાપા, કે દુકાને નો જડે, તમે સમજો હો? હા તો મોબાઈલ માંથી તમે મોકલી દો ને, એટલે તમે જી જગ્યા ઉપર ઊભા હો ને, ઈ જગ્યાએ હું આવી જઈશ. હા ક્રિકેટ? ક્રિકેટ નહીં યાર, હવે તમે ભાભી શું કરો હો યાર તું? અરે લાઈવ લોકેશન એટલે મને તમે જ્યાં બેઠા હોની જગ્યા મળી જાહે. હો હો, એવું? હા, તારા પપ્પા કઈક ઈસ્લીટ લો ટેસ્ટ નું કઈક કહે છે. એ લિસ્ટ નહીં, લિસ્ટ ન કેતો, કેટેસ નું લિસ્ટ ન કેતો તો. એ લોકેશન દ્યો, ઝડકાન દ્યો તમ ફોન સોનો. અરે હા હા બાપા, હું ગયો તમે? એ ઝડકા લોકેશન મોકલી દેતો. એ બાભુ ને નથી ખબર પડતી? હા હા, બાભુ છે ગોગા જેવા છે, પણ તું મારા દીકરા લોકેશન મોકલી લે. એ હા બાપા, આપણે 2 મિનિટ માં તમને મોકલું. હેલો હા, અને બીજી કઈ એને લવારી નો કરતો? ના ના બાપા, ન કરી ગામ માં ભૂંડા લગાડશે બધાય ને. ગાડી હા મોકલ. યા શું? હા હા, હવે અહીંયા ક્યાં તું લેવા જઈશ? એ લેવા નથી જવાનું, ગૂગલ માં લોકેશન મોકલવાનું છે. એટલે સીધું તારા પપ્પા ને? હા, એ આપણે તેડવા આવી જશે. અને ગૂગલ ભાઈ એટલે આમાં કોઈ ભાઈ ને ફોન કરવાનો? ના ના, એ ગૂગલ આવે આમાં. આમાં આવે? હા, આમાં લોકેશન મોકલી દેવાનું આપણે. એમ તો ટપુ ના પપ્પા પણ એમ જ કહે કે તું જ્યાં હોય ત્યાં લઈ, કે મારું તો એવું જ હોય, જ્યાં જાવ ત્યાંથી કોઈ જાવ. જલ્દી હા, ગૂગલ ભાઈ ના લોકેશન થી ફટાફટ ઘર મળે. ગૂગલ ભાઈ ના લોકેશન થી ફટાફટ ઘર મળે. ગૂગલ ભાઈ ના લોકેશન થી ફટાફટ ઘર મળે. બાબુ બાબુ, ગૂગલ ભાઈ ના લોકેશન થી ફટાફટ ઘર મળે. જાણે લોકેશન તો મોકલું જણકાએ, પણ આ તો હાવ ગામ ની બારો બાર ઉતરા ધારુ માં. હવે તો મારે ન્યા ઠેઠે તેડવા જવું જોઈએ. હાલી લાય બગડી ઉભો તો રે. હા એલા, તું આ ક્યાં ભાભી વાત કરતો હતો? અને તારા ઘરના રહ્યા મારા ભાભી, એને ગામમાં બધી વસ્તુ લેવા કોણ લઈ જાય? એ એને લઈ જવું છે, લઈ જાહી. તમે અત્યારે લપકોરામાં મારા મોડું થાય છે. અરે પણ તમને એક વાત કહું. હા બોલ બોલ. આ એની ઘરવાળી ભી એટલો બીએ, અને આ દયા ભાભી ને તેડવા જાય છે, તો આ દયા ભાભી છે કોણ? હિરાણી? હા દયા ભાભી, એ પાછા અમદાવાદ થી મને કઈક લાગે છે, તો હાલ આપણે જલ્દી એનો પીછો કરીએ. ટપુ, હું શું કહું છું? મારું નામ ડપ્પુ નથી. હા મારું નામ ઝીણકો છે. નહીં એમાં મને શું છે, મને બધા છોકરા હોય ને નાના નાના એને ટપ્પુ કહેવાની આદત જ છે. મને ઝીણકો કહેવાની? હા બેટા, હા ગીર મજા ને. હા તારા પપ્પા ને ફોન તો કરો, ક્યાં છે હવે? તારી ને પપ્પા એ આવતા છે. અચ્છા આવે છે. હાલી ને? હે હાલી ને? ના ના, ગામ ની બારો બાર. અમે તો આમાં ગૂગલ કાકા એ જામ લઈ જતા હતા, ત્યાંથી આવી ગયા. ગૂગલ કાકા નો કે આપણે હગા થઈ છે કઈ? કારણ વિનાનું નકરા માસ્કા જ મારે રાખો. આમ જોવો લંડન માં છે, હું અહિયાં કામ થી ગયા હે, રખડવા ગયા હે. ના મને ખબર, કામ થી ગયા છે.
ફેટનું તો બોલો અમે કઈ સમજાય એવું. હા મે એ કહી રહી છે કે ટપુના પપ્પા ત્યાં ગયા છે, હમણાં નવરાત્રિ આવે છે તો એ ત્યાં પેલી પૂરી સાથે હોય, હું અહીંયા હોય એમ બોલું. અરે આપણે અહીંયા રાસ ગરબા રમશે તો નહીં, મોટા બાપુ ની વાહે ક્યાં પડી ગયો છે. અને તમારે ભાભી ઓલો હરખ જોખો કરે એટલે મારા ભાઈ ને ધંધો એવો એટલે ન્યા ગયા. આ તમારે મારી ઘરે મને સાથે લઈને જવું જોઈએ. પણ ત્યાં હસવો તમે વાત કરજો. હવે હું શું કઉ છું, હવે તારા પપ્પા મરી જ ગયા છે તો એક ગરબા કરીએ. મારું કેવું, મારું તો જ્યાંથી ગરબા ચાલુ થાય ને પૂરા થવા જ ન છે. સાંભળો ઘરે હાલો, ઘરે ઘરે નહીં હસવો અહીંયા, આપડે ઘરે જે કરવું છે કરશે. કયો ના રા જોતો તો. અરે હમ લોગ ભી કબ સે આપ લોગો ઢૂંઢતે હે, કહો યહાં હે વો હે કહો હે, ચલિયે અભી હાલે હાલે થાકી ગયે છે, ખંભે બેહી જાઓ. આ કામ કરો, નાનકો આ ખંભે, હું આ ખંભે, પછી અમને લઈને તમે ઉડો. હે હાલો શક્તિમાન હું, ખંભે બેહી જાઓ. ના ના હું શું કહું, હવે તમે આવી ગયા છો તો મને આમ થોડું ગરબાની મજા નથી આવતી, તો પાછો એક રાઉન્ડ મારીએ. મારવો હે હાલો ફોન કરવો અને એની બધી વાત ખબર પડી જાય. આ તો તમને બધાને આઈડિયો આપું હોય, અત્યારે આઈડિયો હું અજમાવું. અને હમણાં છે ને ઝીણકાના બાપ ની એકો એક વસ્તુ ખબર પડી જાય, તમે જોઈ લેજો. આ તો ઓલા દયા ભાભી છે એના મોટા ભાઈ ના ઘર ના. આપણને એમ કે દયા ભાભી કોણ હશે, હવે જે હોય છે. તો ભગેડીને ઘરવાળી નો ફોન, વાત કર વાત કર. હાલો હાલો, હા ઈરાણી ભાઈ ભગેડીને ફોન આપો તો. કા એનું શું તમારે કામ છે? એટલે ઈ મારો વર છે, તમારે ન પૂછવું. તો એને ફોન કરો ને. પણ ઈ નથી ઉપાડતા ફોન, કોઈ હિસાબે કેટલા કરવા, તમારા બધાના હિસાબે જેને આવા આદત પડી ગઈ છે. એ ફોન લે ઉપાડ્યા તારે કા ગરબા રમે હે? ઓલે ગરબા રમે હે કોના ભેગા? એ તમે 5 મિનિટ જાણવું, હું તમને એનું શૂટિંગ કરીને મોકલું, વિડિયો તમે જોવો. મોકલો અત્યારે જ વિડિયો, મોકલો મોકલો તો મોકલ મોકલ જલ્દી. હવે જો ભગેડીને હાલત શું થાય. અરે રે રે રે, મારી જેઠાણી અહીંયા ગુડાઈ ગઈ તોય મને એ કઈ કહેતા નથી ને, વરી પાછા ગરબા રમે છે એમ. કાઈ વાંધો નહીં, ઘરે આવવા દિયો. આ તમારા બે પગ નો ભાંગી નાખું ને તો મારું નામ નહીં, મને બહાર ન લઈ જાવી ને એને તેડવા ગયા. હવે તમે જોવાની હું હાલત કરું હું ની જોવો. આવી રીતે હોય લાગુ નથી ને? અરે આવડા મોટા શરીર માં શું લાગે? મારી ઘરવાળી કિશોરી રહી ને બહુ માથા ભાઈ રહે, આખા ગામ ને ઘસકાવે. અરે હું માનું જ નહીં, મન પડે એમ બોલે. પણ જો ભાભી તમને કઈ નહીં કહે, તમે એને બહુ ગમો હો એટલે જ ન. સપલા કાકા ને કે ભાભી જો, જ્યાં સુધી ટપ્પુના પપ્પા પાછા નહીં આવી જાય ને ત્યાં સુધી હું ચપ્પલની બાંધા લઉં છું. અરે એવું ન હોય તે. અરે કેસો નહીં હોતા, મેરી માં હંમેશા કહેતી હે કે અગર હમ ચપ્પલ ના પહેરને કે એસે માનતા રખે ના તો પરદેશ ગયે હુએ
બેઠ કર હે અંબે માં ટપુ કે પાપા સહી સલામત વાપસ આ જાયેંગે તો મેરે દેવર ચપ્પલ નિકાલ કર 500 કિલોમીટર તક ચલ કર ઉલટે પાંવ ચલ કર આયેંગે એ હાર વાલો બાપા લાવો લઈ લેવા આસમાં નહીં 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 મોલ મારા ભાભી હોતા એ નહીં નહીં ચલ્યા કે હું કીધું હાય બ્રો બાબુ એ ઉલટું હાલવાનું તમારે 500 કિલોમીટર ઈ માનતા પૂરી જો તેડી તમે અત્યારે એવું ડૂહનો બેહારો મારો હાલો તમે કાયા કરે મારી વાત ને સાંભળ નથી સાંભળી તમારી કોઈ વાત સાંભળી સાંભળી ને થાકી ગઈ હું હવે તમારાથી ઘરેક વાર તો છોકરા એક ડૂટીએ એમાં એવું હતું તને તેડવા આવતો તો તા ઝીણકાનો ફોન આવ્યો અને બરોબર ઉતારી દીધો ધારુમાં એટલે ભાભી ને તેડવા ગયો તો આપણા ઝીણકા ને તેડવા ગયો તો એ ભાભી ના મોઢે અત્યારે જાતું કરું છું નકર બે પગ ભાંગી અને હાથમાં દઈ દે તું નહીં ના મેરી માં હંમેશા કહેતી હૈ પેર તો હંમેશા એસે અચ્છે હોને ચાહીએ ક્યા હે હમે અગર કોઈ કિચડ મે ધક્કા દે દે તો હમે ઉસે કિચડ મે ધક્કા નહીં દેના ચાહીએ પૂછીએ ક્યું કાયા हां देखिए अगर हम उसे कीचड़ में धक्का देंगे तो उनके कपड़े तो गंदे होते ही हैं लेकिन हमारे हाथ भी गंदे होते हैं ना हां आई है ना आखा तुम्हारा घर में आ तुम्हारा भाभी सिवाय एक है हारो मारा छे नहीं हां देखिए आप एकदम रिलैक्स हां रिलैक्स हां आ तो तुम्हारा मोढे हो बाकी आ लोग आनी पर मन जरा ये टको एक है दया नहीं काई नहीं नो है तो ભાભી તમે અંદર આવો તમે છે ને જરાય ટેન્શન ન લેતા ઘરનું બધું કામ હું કરી નાખીશ અને હા રસોઈ પણ એકદમ મસ્ત બનાવી સંભળ મારા દે મારા ઉપાડી કરી અને તમે અમદાવાદ વયા ગયા હો ને એટલે ના એમ શું ટપુના પપ્પા પછી ત્યાં બધું હતું તો હવે તો એ છોટો આફ્રિકા જન લંડન જન બેઠો તો હવે તો તમે પેલા ઘરમાં આવો આ તારી ભાભી હા આ ખુરશી દે ઝીણકા ભાભુને અરે ના ના હે અહીંયા બરાબર છે આ થાકી ગયો આજ તો આ હાલી હાલી ને હવે પણ તમને તમારો ફોન આવ્યો ને તો કોઈ હિસાબે અવાજ જ નહોતો આવતો અરે આને ઉપાડ્યો તો ફોન માથા ઉપર અને તમારા ગામના ભાણા તોય પીવાના હો બાપા અરે પણ હવે શું એડ્રેસ દીધું હોય ને ક્યાં છે ક્યાં જઈને મુકે પાછો ગયો તો થી ગયો રોડ પર આવું છે આ ગામ આવી આમ જો અરે અરે એમ નો કરો આવા તમને તો એવું લાગતું હશે ને કે હું અહીંયા તમારા ઘરે અંબોસ બની ને આવી છું ના જો મને એવું કાઈ ન લાગે હું તમને વાંધો હું જ રહો હો કેમ અરે તમારા જેઠા જોયા કે તો મને છે ને ઘરમાં બહુ એકલું એકલું લાગે તમે ઉપાધિ ન કરતા હું 5-6 દિવસ માટે જ રોકાવા આવી છું પણ અમે ક્યાં ના પાઈ અમે કોઈ મેં તમને કાઈ કીધું હે જ્યાં સુધી હું આપણે બધા ભેગા રહેતા હતા ત્યાં સુધી તમે મને કાઈ કામ કરવા દીધું હે રોવાનું તમારે જરાય નથી હવે તમને પાણી પી લ્યો છોકરા વડગાળ લાગે કઈક પી લ્યો પાણી અરે અરે થાકી ગયા હે ને નાનકા આજે બહુ થાકી ગયા અમે હો હવે તમે કામ કરો તો આરામ કરી લ્યો હાલો અરે ના ના મને છે ને આમ તો બહુ થાક લાગે જ નહીં હું ફટાફટ રસોઈ બનાવી નાખું હે હા તો તમારે તો વળી પાછી આઈટમ ખાવી હશે ને હું તો તમારી એનું કઈ બનાવવાની જ નથી તમારો નસીબ જ કામ કરી ગયા ભાભી આવી ગયા હે બાકી તમને આજુ ભૂખા જ રાખો પણ મેં ક્યાં કાંઈ કીધું કાંઈ કયો જ નહીં ખબર છે એમાં બાજવાનું ન હોય મને છે ને તમે લોકો આમ બાજો એટલે આમ કાંઈ ટપુ ના પપ્પાની બહુ યાદ આવી છે બિચારા અમે છે ને એક વાર કેવું છું ખબર છે અમે બંને જણા લગ્ન પછી અમે પેલી દરિયા જેવું ન હોય ત્યાં ફરવા માટે ગયા અને પછી તો
એમાં કેવું થયું, ટપુના પપ્પા કહે કે દયા તું છાનવાની બેસ જો, અને પેલા હલેસા મારતા હતા હે, હા, પછી પછી આવું જ કરે છે. અમે બંને બેઠા હતા અને એક જોરદાર મોટી બધી માછલી આવી ને કરીને આવી, અરે મારી નીંદર ઉડી ગઈ, મતલબ આ મારું સપનું હતું. અરે આ બી ગાવા ગાવા રે, મને તો નીંદર આવી દીધી, મેં કીધું હું ડૂબી ગયા કે હું છું. હા તો હા, આજ તમે શું ખાશો? કોણ તમે? મારે જે છે હાલ છે. ઠંડુ કે ગરમ? તમે કયો? એ ગરમ કે ઠંડુ? ઠંડુ. હા, અને ચા કે કોફી? ચા. પૂરી કે ચવડો? ચવડો. ચવડો હે ઘરમાં? ના રે ના, આની જો આઈટમ મો જેવી હોય તો આપણે ગોતવા જાય તો જિંદગીમાં ન મળે, જેવડા અહીંયા કોણ કઈ કરવો, નવરા હે કોઈ? તો પૂરી. હા પૂરી. હા તો ફટાફટ આપણે પૂરી ને બનાવી નાખી. હા બસ પૂરી તો પર અધૂરી અધૂરી. તમે બને નાખો, હું તો જાને ખામ ઝેર નાખી દઈશ, મને એટલો ખાર. અરે ના ના, મારા મમ્મી કહે છે, હંમેશા એમ કહે છે કે પતિ તો પરમેશ્વર હોય છે. તમારો હું તો ભાઈ વધારે. હા બરાબર વધારે ના છે. તમે હે ને જેઠાભાઈ ને કયો ને, મે જેઠાભાઈ ટાઈમે ઊભો હોય અને તો તન તન કલાક ફોન કરીને તો ગામના જોણા રે ખીખિયા કે કરી રાખે, ભાઈ પણ દુવારે ખા. જેઠાભાઈ નું કઈ કરે ને ભાભી? ભાભી કોઈ દી ડરેસ પહેરો અને તું કેવા ફેન ફતુર કરે. ભાભી બિચારી ગોરી હે, ભાભી ને કઈ ખબર નથી પડતી, અને હું તો મારા મા બાપ ના ઘરે એમ રહી હું એટલે એમ વટથી રહેતી હોય હેંજા. એવું થોડું હોય કે બાયડી દબાવવાની હે, પાણી નહીં વાટલે? નહીં નહીં, ઓ દબાવવાની તો ન હોય, અને મને સાડી સરસ લાગે છે ને? હા બહુ સારી લાગે, તમે સારી સિવાય કોઈ સિવાય સારા લાગતા. થેન્ક યુ. હાલો હવે તમે રાજો મંડે પેન્સિલ નોટ એટલે પેન્સિલ જે પેન્સિલ પેન્સિલ તો કહે કે. અરે નહીં નહીં, પેન્સિલ નોટ ઇંગ્લિશ બોલે હે? હા ઇંગ્લિશ પ્લેજ. જો એ તમને નહીં સમજે, સમજી ગયા? મને અડધું સમજાય એટલે આવડે હે ને તો. હાલો ભાભી તમે મારો. તમને હું કહું છું, બોલ બોલ. આ ઓલા દયા ભાભી રહ્યા ને, એ બિચારા હાવ ભોરા છે. હા મને એવું લાગે. આમ જો હા, આ આપણે એની દેરાણી. હા આપણે કિશોરી. હા તું જોતો ખરા. અરે ભાઈ ખરા, કેવી હાઈ ફાઈ ને આ તો બિચારા હાવ ભોરા છે, તમે જોયું નહીં? આ તો કેવી સીધી સાધી અને આમ માયાળું લાગે. હું તમને એક વાત કહું, મેં આની પહેલા એક જ્યોતિષ પાસે જોઈ રહ્યું ને, એને મને શું કીધું ખબર છે? તમારી રેખા અમદાવાદમાં મળતી આવે છે એમ, અને આ ભાભી દયા ભાભી રે અમદાવાદના હે ને? લાવ જોઈ જો તો. અરે આ હાથ લાવ કોકા, ચેક આ હાથ હોય નહીં. એમ કરવું પડે. મોટા હા તારી વાત હતી જો. શું આમાં છે ને, આ રેખા અમદાવાદમાંથી નીકળે છે, અને અમદાવાદમાં જ પૂરી થાય છે. એટલે તમે શું કહેવા માંગો? અરે મને તો આમાં અમદાવાદમાં બે રેખા દેખાય છે. પેલા એક રેખાનું તો કરો, એક કામ કરીએ આપણે, ભગેડીને ઘર ઓલા દયા ભાભી આવ્યા ને એ અમદાવાદના છે, એની આરે હું સંબંધ સારો રાખું તો કદાચ અમદાવાદ મેળ કરી દઈએ આપણો. તમને એટલો બધો ભૂખો મરી ગયો તો ના હે ના, તોફાન નહીં કરવાના. અગર નાનકો બહાર જશે કિસ્સે કે ઉપર ફુગ્ગા ફેંકેગા તો હું લોગ ક્યા કહેંગે ફુગ્ગા
એ વાત સાચી હો તમારી, પણ તમે મોઢે ચડાવો હો ને એટલે આ દિવસે દિવસે બગડતો જઈને છોકરા મોટા થતા હોય ને એ મને સમજાવવાના હોય. હમ સમજા દેંગે, હમ સમજા દેંગે. તમે લાની લક નો કરતા હથિયામાં મીટર કાપો. તમને સારું છે? હા તમને સારું જ છે. આખું ગામ તમને હતા કે પણ મારાથી એમ જ બોલે છે. ધમા ભાઈ બોલો, કાઈ વાંધો કાઈ વાંધો નથી તમને. આ જો અમારે હે ને જેઠાણી છે. ચુપચાપ વિદેશ ચલે ગયે હો, એસે ક્યા લંડન અમેરિકા એસા કુછ હે વહાં પર ચલે ગયે હે, તો આપ એસા કુછ મંત્ર કીજીએ કે વહાં સે વો ફટાક સે આ જાય. એસે અચ્છા સે દેખના ફિર જૈસા મેં બોલતા હું ને વૈસા આપકો કરના પડેગા. અરે હું તો ટપુના પપ્પા માટે ગમે કરવા તૈયાર છું. અબ તો હા દેખ્યો મેને અભી વો ચપ્પલ પહેનતો હે ના પેર મે, હા ઉનકે ભી બાધા લે લે લી હે બરાબર. ઓર હા ફિર મે કે વો મુજે સે પૂરણ પોડી વો જલેબી ફાફડા વો કે દાળ ઢોકળી વો સબ કુછ બહોત પસંદ હે, લેકિન મેને વો ભી ખાના છોડ દિયા. વાહ 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 વાહ, ટપુકે પપ્પા જલતે જલદા છે ફટાફટ સાબર તો બાવી જાય. અરે ઉનકે લિયે મુજે કુછ ભી કરના પડે સે, એક પેર મે મે ધ્યાન ભી કર સકતી હું. નહીં નહીં આ જાય આ જાય, આખો એટલે તપસ્યા તમારા જેવી ઘરવાળી હોવી જોઈએ. અને આવડિયાને તો કઈ કઈ મરી ગયો પણ મારો જરાય નથી માનતી. અરે ટપુના પપ્પા અમેરિકા ગયા, તમે બાદ મળન ફરે જાઓ તો તમારા તું બાધા રાખું, તમને શરમ આવી જાય. આયા ઘરનો ઉમરો જે ભાઈરો ન વટે એને આટો બાધા તો હું કાઈ ન રખાય. મેરી માં હંમેશા કહેતી હૈ પતિ તો પરમેશ્વર કા રૂપ હોતા હૈ, ઉનકે સામને એસે બોલના નહીં ચાહિયે. પરમેશ્વર જેવુ હોય તો ન બોલે, આમાં કઈ એવું લાગતું જ નથી. અરે મારો દેર તો હીરો છે હીરો, તમને આનાથી આના જેવો છોકરો નહીં જોડે હો. હવે મારા જેવી છોકરી તમને મળી ગઈ આ કાગડો દૈત્રુ લઈ ગયો હે, ખબર તમને ના વાત છે હે ને. તો પછી જો ધમા આમાં ભાઈ હે, જો હાચું બોલના ને કોઈ દી મને હરખી તે ન રેગો. આખો જગત મને હીરો કીએ પણ મારી બાઈડીએ હીરો મૂકીન મને પથ્થર ગયો. આજ મારી બાઈડી રાજા ઓઠીન પરાજય થવા માંગી હે અને મારી ઉપર એટલો જુલમ કરે છે ભાઈ વાત પૂછું. અને જો રોવે છે શરમ નથી મને ભૂલી લગાડે હે, આટલા માણસો હામે હારા થાય છે સમજી ગયા. તો તમા ભાઈ મારો વાર અમેરિકા જતો હોય ને તો દયા ભાવ્ય રાખીને એનાથી વી બાંધા હું વધારે રાખીશ. અમદાવાદ નું બધી પાણી ગરમી કેટલી બોલ્યા.
એને જે પરસે હોય જો હે બોલિયે કિસકી ગલતી હે પાણી પાણી દે કાય કા અને બૂટ લે હુંગાડો પરસે મુરસા આવે હે બૂટ લે ઓનો બૂટ બૂટ લે તો ગાય કા અરે મુરસા વન તૈયારી માં લે નકર પડી જા હે અરે મૂકી જા પાછો જા હા જી મેં તારે કામ મૂકી દીધું લાવ કઈઠા કેતા સાંભળાને જોડો ને જરાક આમ પરસો પકડી ગયે ને અને હુંગાડો લે રેડી થઈ જાય મારે હિચકા ને લપસ્યા ને એવું ખાવું હવે અમે બે હમણાં રેવા આવ્યા છે મને કઈ આમાં અહીં કઈ ખબર પડતી નથી તમને ગામ બતાવો એવી ઢોઢાગીરી કરવાની તમારે હા ભાભી તમને ગામ બતાવ આ હાથ પગ નથી હાલતા તો તમે નહીં નહીં મેરા હાથ પગ અસે છે સે ચલતે હે દેખ્યા આ જોઈ લ્યો હા અચ્છા સે ચલતે હે દેવા કઈ બતાવ્યો ને હવે હું શું કહું તમારે ક્યાંય જવાનું નથી કા બરાબર તમારે મારા ભેગાવાળા વાળના મશીન લેવા આવવાનું છે અને ભાભી ને ઝીણકો બે જઈ આવ સજાવ તમે બે એવું ભર્યું ભર્યું અને ગામમાં કઈ જોયું ન હોય તમને આખું ગામ માં બધા ફેરવશો પાણી કરાવશો મને બગીચો હું કેતો હતો કે આ મારો ભાઈ પણ છે ને હિરાણી એને અમદાવાદ માં તમારા જેવી સીધી સાદી સમજદાર છોકરી હોય તો કઈક જવાનું બિચારાનું આપકી શાદી નહીં હોય એને થોડુંક તમે કઈ સમજાવ તમે જો કપડા પહેર્યા છે ઓરિજિનલ કાઠિયાવાડી તમને બાય લાગો અને એ તો ગામડામાં જીન્સ પહેરે પછી ત્રણ દિન ત્રણ જે બ્યુટી પાર્લર માં વાળ સીધા કરે ને કુકુડિયા કરે ને એવું કરે હમણાં તો એને ઓલું એક્ટિવાનો ખર્ચો કરાયો ગામડામાં એવું ન પોવાય આપણે એટલા ખર્ચા કરાવે હે ને અને ભગેડી બિચારો સવારથી સાંજ સુધી કામ જ કર્યા રાખે તો એના ખર્ચા પૂરા નથી થતા મારા દેર પહેલેથી એવા જ છે એ છે ને વધારે કઈ બોલે નહીં આમ અને પાછું એટલે એની ઉપર આમ રબ જમાવે કે કે બાય જવું હોય આવું અમારા ભેગા આવવું હોય ને તો એને ફોન કરીને જવું પડે કે હું આના ભેગો જાઉં છું એવું બધું કરે તમે છે ને એને આમ સીધી સાદી તમારા જેવા થઈ જાય ને ડ્રેસિંગ માં ધ્યાન રાખે અને ભગડીને અનુરૂપ તે લે ને એવું તમે કાકે તમે જેઠાણી છો ને તમારું માન પણ એમાં એવું છે ને એ થોડા ભણેલા ગણેલા ને આમ સીટી ના છે નડે છે
આમ સિટી ના છે એટલે એનું થોડુંક આમ મગજ જો એ પ્રકારનું હોય. રવિવારે કે પંજાબી ખાવું છે, અહીંયા બાજરીના રોટલા નો ઓરો ખવાય કે શું ખવાય? અને આમ પણ ગામડા જેવી તો મજા ક્યાંય છે જ નહીં. આ હું અમદાવાદ માં રહું છું પણ તમને જરાય લાગ્યું કે હું સિટી માં રહું છું? એટલે જો એટલે તમને છે ને ભલામણ કરવાનું મન એટલે થાય ને. અમારે તમને વિનંતી છે. ના ના હું સમજાવીશ. અત્યારે આ બધા ગઈઢા માણા ના તો બીપી લો થઈ જાય છે બિચારા. હવે વરસાદ આવે ને તો હારું. તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા હા બોલો. હું તમારી મોટી બેન છું ને એવું જ સમજજો. મેં તો એવું સમજ્યું છે ને કોઈ દિવસ તમને મારા જેઠાણી સમજ્યા નથી. બોલો ને. તમને ખોટું નહીં લાગે ને? નો લાગે 150% નહીં લાગે. તમને એવું નથી લાગતું કે તમે ભગેડી ભાઈ ઉપર થોડુંક આમ વધારે જ આમ પ્રેશર કરો છો, એને ક્યાંય જવા નથી દેતા? પણ તમને ખબર નથી દયા ભાભી, આપણે બધાય જેદુના જુદા રહીને તે દિવસના ટાઈમે ઘરે નથી આવતા, મને કાઈ ટાઈમે જવાબ નથી દેતા. ગમે વસ્તુ આટું મને એટલી લબડાવી નાખે ને કે તમે વાત તો જ ન પૂછો. પણ એમ નહીં, ઈ વસ્તુ તમને લઈ દે છે કે નથી લઈ દેતા? પછી પછી લઈ દે છે. તમે એવું ન સમજતા કે એ તમારી નીચે દબાઈને રહે છે? અરે એ તમને પ્રેમ કરે છે ને એટલે તમારું આટલું સહન કરે છે. એમ નહીં, પ્રેમ કરતા હોય તો આપણે એને કેવું પડે? આપણે કીધા વગર જ લઈ દઈએ ને એને પ્રેમ કહેવાય? દયા ભાભી, તમે એને પ્રેમ કરો છો કે નથી કરતા? હું તો કરું છું ને, અત્યાર સુધી કરતી જ હતી. પણ હું મારા મા બાપ ના ઘરે એવી રીતે રહી છું ને પછી મને આઈ આવે એવા લાડ ન કરાવે ને તો મને છે ને મન થી દુખ થઈ જાય. પણ એ તમારું પિયર હતું અને આ તમારું સાસરિયું છે, તો આપણે છે ને સ્ત્રી લોકોને પિયરમાં ભલે ને ગમે એમ રહ્યા હોય પણ સાસરીમાં આવ્યા હોય ને તો થોડુંક આપણે સમજવું જોઈએ. એમ નહીં તમે આમ જીદ કરો કે મારે આ લેવું, ઓલું લેવું, ઓલું લેવું. હવે ક્યારેક ભગેડી ભાઈ પૈસા હોય, ક્યારેક ન હોય, એવું તમે ક્યારે વિચાર્યું? અને તમે અહીંયા આપણે પેલા ઓલા બધા આવ્યા હતા એની સામે તમે કેવું એને મંડ્યા હતા કેવા? તો એમને બાર ના આપણી ઇજ્જત લઈ જાય કે ન લઈ જાય? કયો હવે એ આખા ગામમાં એવી વાતો કરે કે ભગેડી નું તેના ઘરમાં કાંઈ હાલતું નથી, તો એ આપણા ઘરની હલકી થઈ ને. અને તમે અહીંયા ગામડામાં રહ્યો છો તો આમ સાડી પહેરવામાં શું વાંધો? આ હું અમદાવાદ જેવા સિટીમાં રહું છું, તમે ક્યારે મને ડ્રેસમાં જોઈ? ના. તો પછી જેટલી મર્યાદામાં રહીએ ને. પણ એમાં એવું છે, સાંભળો તમે, અમે હે ને તો હજી તમારા ભેગા બાપુજી હે, અમારા ભેગા બાપુજી તો હે નહીં. તો મેં કીધું અમે બાપુજી નથી, જીણકાને અમે તમને દઈ દીધો, તો અમે બે માણસ છીએ તો મને એમ થયું કે હવે હું મારી રીતે રહું એમ. અને બીજા નંબરમાં, અરે આ સાડી પહેરવી આ બધું તો છે ને એક સ્ત્રીનું ઘરેણું છે. તમારી બધી વાત સાચી. જ્યાં સુધી આપણે બધા ફૂલ ફેમિલી માં અમદાવાદ બાપુજી આરે રહેતા હતા ત્યાં સુધી મેં સાડી પહેરી હેક નથી પહેરી. પેલા ઈ મન કયો તમે સાડી પહેરી છે, હવે વિચારો કે બાપુજીને એવું લાગ્યું કે ચાલો હવે થોડાક દિવસ તો ભગડી બેટા ભેગા રહેવા જાય, હવે અહીંયા આવશે તો સાડીનું તરત આદત લાગશે. હા ઈ તમારી વાત સાચી, તો મને બહુ જ અઘરું લાગશે. અને ત્યારે તો પછી મને આ પહેરવાની ઓલી મળી ગઈ છે ને એટલે પછી મને સાડી પહેરવી હાવ નહીં ગમે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા કરો માં, હવે હું ઘરમાં સાડી જ પહેરીશ અને તમારા દેર સામે જરાય જીદ નહીં કરું. અને તમારા દેર ને કહેજો થોડું ઘણું મારું માને અલે ઈ કેમ હું કરીશ અને હું કહું ને એમ ઈ કરે. હા તો વાંધો નહીં, પાછા માનજો પછી તમારું ગણી વધી જાય ને. ના ના ન કેવું પડે, એમ તો મારો દેર ડાયો જ છે. હા દેર તો ડાયો જ છે. કોનો ફોન ભાભી? હેલો.
આજે હવે મસ્ત મજાનો ગુજુ દયાબેનને લઈને કોન્સેપ્ટ કર્યો છે. થોડો ઘણો કોમેડી છે, થોડો ઘણો સમજવા લાયક છે. અમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.